જો આપણી સામે ગયા વર્ષની એકમ કસોટીનું પેપર છે, તેમાં નકશાનો પ્રશ્ન આપેલો છે. હવે પહેલાં નકશાની પ્રશ્નની સૂચના છે, અહીંયા જુઓ, એ આપણે વાંચીએ છીએ કે નકશાનું નિદર્શન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. દરેકને આ નકશો દેખાય છે, એને તમારે ધ્યાનથી જોવાનો અને એની નીચે કેટલા પ્રશ્નો પૂછ્યા છે? પાંચ. વેરી ગુડ. આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપણે આ નકશા ઉપરથી શોધવાના છે. હવે આપણે પ્રશ્ન વાંચવાની શરૂઆત કરીએ. ચાલો પહેલો પ્રશ્ન કોણ વાંચશે? આકૃતિ વાંચો. વેરી ગુડ. તળાવથી મંદિર કઈ દિશામાં આવેલું છે? હવે આમ નકશામાંથી શોધી કાઢો અને જેને મળે તે આંગળી ઊંચી કરો. પહેલાં તળાવ શોધો, પછી મંદિર શોધો, પછી વિચારો કે તળાવથી મંદિર કઈ દિશામાં આવેલું છે. શક્તિ શોધો, મળશે. ચલો પિયુષ બોલે. ઉત્તર દિશામાં, સાચું છે? વેરી ગુડ. તો ક્લેપ કરો. જુઓ, આ તળાવ છે અને આ મંદિર છે. જો તળાવથી મંદિર ઉત્તર દિશામાં છે. જો અહીંયા એ લોકોએ દિશા બતાવી છે ઉત્તર. જો આ ઉત્તર હોય તો તમારે નીચે કઈ દિશા સમજવાની? દક્ષિણ. આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. વેરી ગુડ. ચલો હવે બીજો સવાલ કોણ વાંચશે? કંચન વાંચો. કયા બે સ્થળો આવશે? વેરી ગુડ. એવું કીધું છે કે જો તમે કોફીની દુકાનથી સિટી બસ ડેપો જતા હોય તો તમારી ડાબી બાજુએ કયા બે સ્થળો આવશે? કોફીની દુકાન શોધો, પછી આ ડેપો જુઓ અહીંયા છે. હવે તમે જો કોફીની દુકાનથી ડેપો બાજુ જાઓ તો તમારી ડાબી બાજુએ કયા બે સ્થળો આવશે? ભાવના બોલે. મંદિર અને દુકાન. એક્ઝેક્ટલી. વેરી ગુડ. બહુ સરસ. ચાલો હવે ત્રીજો સવાલ સોનાક્ષી વાંચો. જો છે, હા, જે નહીં, જો તમારે ભોજનાલયથી બગીચામાં જવું હોય તો કઈ દિશામાં જશો? વેરી ગુડ. ચલો તમે જવાબ બોલો ને સોનાક્ષી બેન, તમે શોધી કાઢો જવાબ. ભોજનાલયથી આપણે બગીચામાં જવાનું છે, હા, તો તમે કઈ દિશામાં જશો? પશ્ચિમ. પશ્ચિમ. વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. ચલો ચોથો સવાલ કોણ વાંચશે? પ્રશ્ન ચાર અંશુ વાંચો. વેરી ગુડ. ચલો જો તમારે મોલ મંદિર જવું હોય તો મોલથી કઈ દિશામાં જશો? મંદિર શોધી કાઢો પહેલાં. આર્યું મંદિર. મંદિર જવાનું છે મોલથી. હવે મોલ અહીંયા છે, જુઓ. મોલથી તમારે મંદિર જવાનું છે તો તમે કઈ દિશામાં જશો? વંશ. ઉત્તર દિશામાં. વેરી ગુડ. બહુ સરસ, એકદમ સરસ. ચલો હવે છે છેલ્લો પ્રશ્ન, પાંચમો વાંચો. વેરી ગુડ. મંદિરથી પૂર્વ દિશામાં કયા સ્થળો આવેલા છે? હવે પહેલા મંદિર જુઓ અને એની પૂર્વ દિશા જુઓ અને જુઓ કે કયા સ્થળો આવેલા છે. ના ના, તમે બે જાઓ. ચલો રાહુલ બોલો. વેરી ગુડ. બરાબર છે, એકદમ સરસ. ચાલો હવે તમારે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ ગણિતની નોટમાં લખવાના છે. બોલો હવે ગણિતની નોટ. નકશો દોરવાનો? ના, આ સૂચના લખવાની, નકશો નહીં દોરવાનો. અને આ પાંચેના પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે. માત્ર જવાબ લખીશું આપણે, હા, પ્રશ્ન પણ નહીં લખે. પ્રશ્ન ખાલી વાંચી લો. પ્રશ્ન એક, પ્રશ્ન બે, હા, પછી જવાબ લખી દો. કેટલી મિનિટમાં લખાઈ જશે? પાંચ મિનિટમાં લખાઈ જશે કે દસ મિનિટ લાગશે?
મંદિરની દુકાન એકદમ સાચું, વેરી ગુડ. જો તમારે ભોજનાલય બગીચામાં જવું તો પશ્ચિમ દિશામાં જવું પડે. ભોજનાલયથી બગીચામાં જવું હોય તો પશ્ચિમ દિશામાં, વેરી ગુડ. બરાબર છે. તમારે મંદિર જવું મોલથી ઉત્તર દિશામાં જશો, વેરી ગુડ. મંદિરથી પૂર્વ દિશામાં દુકાન ને સિટી બસ ડેપો આવેલા છે, વેરી ગુડ. બહુ સરસ, હા સરસ.